શું મિત્રો મજામાં છો? આજે ફરી હું આપની સમક્ષ એકવાર ધોરણ સાતમાં વિષય સામ્રાજ્ય વિજ્ઞાન ચેપ્ટર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, બરાબર. તો આજે આપણે જોવાનું છે આ સમયના લાહોર, જૈનપુર અને ઢાકા વેપારી માર્ગો પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો હતો. તો શહેરીકરણ, આપણે આગળના વિદ્યામાં શહેરીકરણ એવું જોયું, તો આ સમયમાં લાહોર, જૈનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરીકરણ તરીકે વિકાસ થયો હતો. કે વેપાર કરવા જે રસ્તા ઉપર જતા હોય, જે માર્ગ ઉપર જતા હોય મિત્રો, તો એ માર્ગ ઉપર આ બધા શહેરો આવતા હતા, તો એના કારણે એનો વિકાસ વધુ પ્રમાણમાં થયો હતો, બરાબર. ત્યાંથી લોકોની અવર જવર રહેતી હોય એટલે એનો વિકાસ શહેરનો વધુ થયો હતો. જ્યારે શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર બન્યું હતું, કે શીખ ધર્મને કારણે આ અમૃતસર પણ એક અગત્યનું શહેરીકરણનું કેન્દ્ર બની ગયું હતું આ શીખ સમાજના લોકોને કારણે. દક્ષિણ ભારતમાં દેવગીરી, દોલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. કે દક્ષિણ ભારતમાં દેવગીરી, દોલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. કયું? આ દોલતાબાદ દેવગીરી તરીકે ઓળખાતું હતું, એ સમૃદ્ધ કેન્દ્ર હતું આ શહેરીકરણનું, બરાબર. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. કે મરાઠા સામ્રાજ્યમાં તો પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા આવા જે શહેરો છે મોટા અત્યારના સમયમાં, આપણે હાલના સમયમાં ઓળખી શકીએ, તો એ શહેરોનો વિકાસ આ મરાઠા સામ્રાજ્યમાં વધુ પ્રમાણમાં થયો હતો. તો યુરોપિયન કંપનીઓના આગમનને કારણે, યુરોપિયન કંપની જ્યારે ભારત દેશમાં આવી તો ત્યારે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોન્ડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. યુરોપિયન કંપની ભારતમાં આવી ત્યારે કયા શહેરોનો વિકાસ થયો તે મિત્રો, તો ત્યારે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોન્ડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરત આવા શહેરોનો વિકાસ ક્યારે થયો? જ્યારે યુરોપિયન પ્રજા ભારત દેશમાં આવી ત્યારે. વિદેશથી જે વેપારીઓ આપણા ભારત દેશમાં વેપાર કરવા આવ્યા, તો એ આવ્યા ત્યારના સમયમાં આ બધા શહેરોનો વિકાસ થયો હતો, બરાબર. વિજયનગરની રાજધાની હમ્પી હતું. વિજયનગરની રાજધાની શું હતું? હમ્પી, બરાબર. આ હમ્પી નામનું એક સ્થળ હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગની માહિતી આપી. કે હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરો, વિદેશની મુસાફરો જે આવ્યા હતા વેપાર કરવા, તો એમણે હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગની માહિતી આપી. હુનર ઉદ્યોગ શું છે તે હમ્પી રાજધાનીમાં, એ આ વિજયનગરની રાજધાનીમાં જોવા મળ્યો હતો આ વિદેશી પ્રવાસીઓને. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. કે વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ, આ બધી વસ્તુઓ એ યુરોપ સુધી જતી હતી. ક્યાં સુધી જતી હતી? યુરોપ સુધી, એટલે બહારના વિદેશમાં જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુનરકલાનું અને વેપારી વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. કે જે હમ્પી છે, જે રાજધાની આ વિજયનગરની, તો એમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે. 3 પ્રકારના એવા સિક્કા મળી આવ્યા છે સુવર્ણ, સોનાના, કે એ દર્શાવે છે કે હમ્પી હુનરકલાનું અને વેપારી વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. હુનરકલા એટલે અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે જાણીતી કલા, બરાબર. તો એ બનાવવા માટે આ હમ્પી એ ખૂબ જ મોટું કેન્દ્ર હતું એવું માની શકાય છે. તે સમયની વાત કરીએ તો શહેરોની, બરાબર. તો અહીંયા આપણે જોઈ ગયા ઢાકા, લાહોર, જૌનપુર એ વધારે વેપારી માર્ગોમાં આવતા હતા શહેરો, એટલે વધુ વિકસિત થયા હતા. ત્યાર પછી અમૃતસર શીખ સામ્રાજ્યના લીધે વધુ વિકસિત થયું. ત્યાર પછી આપણે જોઈએ તો સતારા, પુણે, ગ્વાલિયર, વડોદરા એ જે મરાઠા સામ્રાજ્ય હતું એના કારણે વધારે વિકસિત શહેરો થયા. જ્યારે આ સુરત, દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ એ બધી યુરોપિયન પ્રજા ભારત દેશમાં જ્યારે આગમન થયું વેપાર કરવા માટે, ત્યારે એ બધા શહેરોનો વધુ વિકાસ થયો. ત્યાર પછી વિજયનગરની રાજધાની હમ્પી હતી, તો એ હમ્પીમાં મુસાફરો આવ્યા, વિદેશી મુસાફરો, તો ત્યારે એમણે એમનો હુનર ઉદ્યોગ એવો જોયો કે મિત્રો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, ચીજ વસ્તુઓ બધું અહીંયાથી જતું હતું વિજયનગરથી. ત્યાર પછી હમ્પીમાં 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ જોયા, જે દર્શાવે છે કે હમ્પી હુનરકલાનું અને વેપાર વાણિજ્યનું એક મોટું કેન્દ્ર હતું એવું દર્શાવે છે, બરાબર. તો આ થઈ ગયું આપણી કલા કારીગરીની કામગીરી, બરાબર, એની માહિતી.
તો હવે બીજું આપણે આગળ જોયું તે પ્રમાણે અત્યારે આપણે જોવાનું છે ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું વેપારિક કેન્દ્ર બન્યું હતું. ક્યારે? કે આપણું ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી, ભરૂચ અને ખંભાતનું બંદર જ્યારે વેપારી મથક હતું ત્યાર પછી 16મી સદીમાં સુરત એ ભારતનું મહત્વનું વેપારી કેન્દ્ર બન્યું હતું. ક્યારે? 16મી સદીમાં સુરત, ભરૂચ અને ખંભાત બંદર પછી સુરત એ મહત્વનું વેપારી કેન્દ્ર બન્યું હતું આપણા ગુજરાત માટે. વિરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. કે વિરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો જે વેપાર કરતા હોય સોદાગરો, તો એ વેપારીઓ આપણા સુરતમાં રહેતા હતા, જે મોટા મોટા વેપારીઓ હતા એ. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. કે સુરતમાં 17મી સદીમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા? તો મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો એ આપણા સુરત બંદર ઉપર વિકસ્યા હતા. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર એ સુરતથી થતો હતો. કે જરી ભરત કાપડનો વિશ્વભરમાં વેપાર એ મોટામાં મોટો વેપાર ક્યાંથી થતો હતો? આપણા સુરતથી થતો હતો. જે જરી ભરત કરવામાં આવતો હોય, અત્યારે બી હાલના સમયમાં પણ ઘણી બધી જગ્યા ઉપર કરવામાં આવે છે જરી ભરતનું કામ, તો તે સમયમાં પણ સૌથી મોટો વેપાર જો જરી ભરતનો થતો હતો તે આપણા સુરતમાંથી થતો હતો. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. કે સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓ, ભારતના પણ વેપારીઓ અને યુરોપ બહારની દેશના લોકો પણ એ અનેક વેપારીઓની સંસ્થા અહીં જોવા મળતી હતી. ક્યાં? સુરત. ભારત દેશના અને યુરોપના જે વેપારીઓ હતા એમની ઘણી બધી સંસ્થાઓ આપણા સુરત બંદરે જોવા મળતી હતી. સુરતમાં મડી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ઘરીના મોટા ગોદામો પણ હતા. કે તમે જુઓ તો વેપાર શાનો થતો? તો સુરતમાં મરી મસાલા, સુતરાઉ, રેશમી કાપડ અને ઘરીના મોટા ગોડામો પણ એ આપણે જોઈ શકતા હતા. ક્યાં? આપણા ગુજરાતમાં સુરત બંદર ઉપર. ભરૂચ અને ખંભાત પછી જે સુરતની શરૂઆત થઈ હતી બંદરની, તો ત્યાં સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અનેક વિદેશ વેપારને પરિણામે આનુષંગિક હુનર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો. જુઓ કે સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે કઈ કઈ વસ્તુનો વધુ વિકાસ થયો હતો? તો એ છે વિદેશ વેપારને પરિણામે આનુષંગિક હુનર ઉદ્યોગ જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, વહાણ બનાવવાના ઉદ્યોગો, નિવાસનની વ્યવસ્થા, ત્યાર પછી વણાટકામ, છાપકલા અને ધાતુકલાનો વ્યાપક રીતે એ વિકાસ થયો હતો આ સુરત બંદર ઉપર બધી અલગ અલગ વસ્તુઓના કારણે. ત્યારે આપણે આગળ જોઈ ગયા ગુજરાતમાં ભરૂચ ખંભાત પછી આપણું સુરત આવે 16મી સદીમાં, ત્યાર પછી વિરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા, 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ, જહાજ બનાવવાના ઉદ્યોગો સુરતમાં વિકસિત થયા, ત્યાર પછી જરી ભરતકામ કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર આપણા સુરતથી થતો, ત્યાર પછી સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી યુરોપિયન પ્રજા અને ભારતીય પ્રજાના ઘણા બધા સંસ્થાઓ અહીંયા જોવા મળતી હતી. સુરતમાં મરી મસાલા, સુતરાઉ કાપડ, ઘરી એવા મોટા મોટા ઉદ્યોગો હતા. ત્યાર પછી તમે જુઓ તો ઉદ્યોગ ધંધાને કારણે વિદેશના વેપારીઓ પણ આપણા ભારત દેશમાં ઘણી બધી રીતે આવતા હતા, જે રીતે ભારતનો હુનર ઉદ્યોગ, ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, ત્યાર પછી વણાટકામ, છાપકલા, ધાતુકલા, આ બધી કલા એ વધુ પ્રમાણમાં વિકસી હતી. ક્યારે? જ્યારે સુરત બંદર ઉપર વેપારીઓ, ભારતીય વેપારીઓ અને યુરોપિયન વેપારીઓ જ્યારે વેપાર કરવા આવ્યા હતા ત્યારે અલગ અલગ મોટા મોટા ઉદ્યોગોમાં આપણા ભારત દેશની ઘણી બધી હુનર કલાઓ વિકસિત પામી હતી. ઓકે મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે.